મિત્રો નમસ્કાર, જેડેએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરી રહી છે 17/12/2020 ગુરુવારના દિવસે આપની. આજ વિશે વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે અહીંયા જૂના કાર્ય ગયા વર્ષે અધૂરા રહી ગયા છે તેને આજના દિવસે પૂર્ણ કરવાનો ચોક્કસ યોગ બને છે. પરાક્રમથી ભરપૂર બની આજના દિવસે આપ કાર્ય કરવાની ક્ષમતા રાખો. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજના દિવસે જીવનમાં આજના દિવસે મોટા હૃદયથી, કોમળ હૃદયથી કાર્ય કરવાની અપેક્ષા રાખો, જેના થકી આજના દિવસે તમે તમારા જીવનમાં આગળ આવી શકો. અંતરથી કોઈ પણ પર વિશ્વાસ ના મૂકશો. કોઈને કાર્ય કરવામાં આપ ચોક્કસ રીતે પૂર્ણ મદદ કરો, ચોક્કસ આજના દિવસે લાભ મળી શકે એમ છે. વાત કરીશું મિથુન રાશિની. તો જેનું કારણ કેટલાક ભય ડર હોય તેવા કાર્યને હાથમાં લઈને કાર્ય કરવાની ક્ષમતા રાખો. ગેરસમજના લીધે આજના દિવસે તમે તમારા જીવનમાં પોતાના માટે શિકાર બની શકો એમ છો. આ કોઈની વાતોમાં ના આવો અને શક્ય હોય તો વિચારી અને સમજીને કાર્ય કરવાની યોગ્યતા રાખો. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે કાર્યને વિચારમાં ચંચળતા જણાશે. આ કાર્ય તમારા માટે આવનારો સંઘર્ષ ના બની જાય તેની ખૂબ કાળજી રાખવી જરૂરી છે અને દીવ શાંતિથી કોઈ પણ કાર્ય કરવાની સલાહ રાખો. વાત કરીશું અહીં આજના દિવસે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે તમારે ન્યાય, પ્રિયતા તેમજ વિશેષ ગુણમાં કાર્ય કરવાની જરૂર છે. કાર્યમાં વ્યસ્ત રહેવું પડશે. આજના દિવસે વ્યવસાય સંબંધિત કાર્યોમાં પણ આપ આગળ રહેશો. વાતચીત કોઈની પસંદ ના આવે તો, સામાન્ય રીતે ના પાડી તો પણ કોના જોડે વાદ વિવાદ કરવાનું રાખશો નહીં. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ આ પરિવારની ભલાઈ માટે હંમેશા પ્રયાસરૂપ રહેવાની જરૂર છે, છતાં પણ તેનું સન્માન કરવાની જરૂર છે. આજના દિવસે કોઈનું અપમાન ના કરશો, પણ હંમેશા પોતાના કર્તવ્યમાં આપ દૃઢ બનો. આજના દિવસે તમારા જીવનમાં શુભ લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે દરેક વ્યક્તિને આજે આપ સ્થાન, પ્રેમ અને લાભ આપવાનો વિચાર રાખો. વ્યવહાર યોગ્ય રીતે આગળ વધે તે રીતનું કાર્ય કરો. યોજનાઓ નવી બનશે અને યોજનાઓ દ્વારા સારો લાભ પણ થશે, પણ કોઈનું કીધું કરશો તો ચોક્કસ નુકસાનમાં આવશો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વભાવ આજના દિવસે ઠંડો રાખવો જરૂરી છે. વાણીમાં સંયમતા રાખવાની જરૂર છે. સ્વભાવ ગરમ હોવાના કારણે ક્રોધ અને કેટલો પણ ગુસ્સો આવે અને બીજાના ઉપર તે ગુસ્સો કાઢશો, ચોક્કસ તમે તમારા જીવનમાં નુકસાનમાં પહોંચશો. માટે બીજાના કાર્યની અંદર શાંતિથી કાર્ય વિચારીને કરીને આજના દિવસને સમય પસાર કરો. વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ આજના દિવસે ધન એકત્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકે એમ છે. વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે. બાળપણમાં થોડું કષ્ટ જે પડ્યું છે આજના દિવસે તે પડી શકે એમ છે. મિત્રો ગભરાશો નહીં, આજના દિવસને સમય સાથે પૂર્ણ કરો. વાત કરીશું મકર રાશિની. આજે ઊંડા વિચારવાળા વ્યક્તિ સાથે મુલાકાત કરો. ધન વેપારમાં આજના દિવસે ખૂબ આપ આગળ વધી શકો એમ છો. એક સંબંધમાં અનેક સંબંધ દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. મિત્રો વાત કરીશું આજના દિવસે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે આપનો દિવસ પ્રગતિશીલ રહેશે. બીજા કોઈની નબળાઈ દ્વારા તમે લાભ પ્રાપ્ત કરતા હો તો ના કરતા. મિત્રો કોઈના દિલને દુભાવી તમે આગળ ના વધશો. શાંતિથી કોઈ પણ કાર્ય કરો અને કાર્ય કરવાથી ચોક્કસ તમે આગળ જ આવશો. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ લાલચમાં ફસાવવું નહીં. જો લાલચમાં ફસાવશો તો તમારે તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. તર્ક વિતર્કની સ્થિતિમાં નિર્ણય લેવામાં અસુવિધાનો અનુભવ કરો તો શાંતિથી કાર્ય કરજો, જેથી તમે આગળ વધી શકો. એવા કોઈ ખોટા પગલાં ના લેતા જેથી તમને નુકસાન આવી પહોંચે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે જણાવ્યું છું. જેડેએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ નિહાળો આપની. આજ વિશે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા.